16 संस्कार पैकी नामकरण संस्कारनो शास्त्रोमां विशेष महिमा दर्शाववामां आव्यो छे। બાળકના જન્મ બાદ 10 દિવસ કે પછી સવા માસ બાદ કરવામાં આવે છે નામકરણ સંસ્કાર। બાળકની રાશિ કે પછી જન્મ નક્ષત્ર પ્રમાણે રાખવામાં આવતું નામ એ એનું ભવિષ્ય નક્કી કરે છે, જેથી આ વિધિ શાસ્ત્રો અનુસાર થવી અતિ આવશ્યક છે। ત્યારે આવું જાણીએ આ વિષયની ખાસ વાત। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મિત્રો આપનું સ્વાગત છે। હું છું પ્રફુલ્લભાઈ શાસ્ત્રી। मित्रों आजे हूँ तमने नामकरण संस्कार विषय नी जानकारी आपवानो छुं। जारे बाळकनो जन्म थाय त्यार पछी एनु पाळवामां आवे छे नाम। हवे नाम नी पाछळ आपणुं शास्त्र शुं कहे छे, नाम केम पाड़वुं जोईए, नाम केवा पाड़वा जोईए अने नाम ई जीवनमां शुं काम करे छे तेना विषयनी आजे हूँ तमने जानकारी आपवानो छुं। मित्रों शास्त्र प्रमाणे एवुं लख्युं छे, आयु वचो अभिवृद्धिश्च सिद्धि व्यह हतेस तथा नाम कर्म फलम पेत समृद्धिष्टम मनीषी भी। यूं कहेवाय छे के शास्त्र एवुं बोले छे के जे व्यक्ति नु नामकरण संस्कार जो शास्त्रोक्त मत प्रमाणे करवामां आवे छे तो एनु नाम थी ते मनुष्य नु आयुष्य अने तेज नी वृद्धि थाय छे। मनुष्य नु नाम प्रसिद्ध बने छे અને મનુષ્યની નામના જ્યારે પ્રસિદ્ધ થાય ત્યારે જ એ મનુષ્યનું અસ્તિત્વ બને છે। જીવનની અંદર જ્યારે તમારું કોઈ નામ કરવું હોય ત્યારે નામ પ્રમાણે તમારું કામ અને તમારા ગુણ પણ એવા જ હોવા જોઈએ। શાસ્ત્ર એવું કહે છે કે રાશિ પ્રમાણે જે કઈ રાશિ આવતી હોય અથવા જે નક્ષત્ર આવતા હોય તે પ્રમાણે તે વ્યક્તિનું નામ પાડવાનું અને નામની પાછળ એનો ધ્યેય એનું કર્મ જીવનમાં એને શું કરવાનું છે એ પણ એને ખબર હોવું જોઈએ। કેમ કે જેવું નામ તેવું જ મનુષ્યનું કામ હોવું જોઈએ। હવે નામ ક્યારે પાડવું જોઈએ, કઈ રીતે પાડવું જોઈએ, એની વિધિ શું છે તો એ પણ આપણા શાસ્ત્રની અંદર જણાવેલી છે। એવું કહેવાય છે કે યથા નામ તથા ગુણઃ, જે મનુષ્યને જેવું નામ હોય તેવા તેના ગુણો હોવા જોઈએ। નામ જે છે 10 દિવસ બાદ તમે એ બાળકનું નામ પાડી શકો અથવા સવા મહિના બાદ તમે એ બાળકનું નામ પાડી શકો। નામ કોણ પાડે તો કે દશમ્યામ મુત્થાય પિતા નામ કરોતી। 10 દિવસ બાદ એના પિતા એ નામકરણ કરી શકે અથવા સવા મહિના બાદ પણ એનું નામકરણ સંસ્કાર કરી શકે છે। ઘણીવાર આપણે જે જાતક હોય એના ફઈ દ્વારા પણ આપણે નામ પાડતા હોય છે અને ફઈ પણ નામ એ રીતે પાડે છે કે એ નામ થી એ પ્રસિદ્ધ એના કુળનું એ નામ રોશન કરે તો એ પણ કરી શકાય। પિતા પણ નામ પાડી શકે અને ફઈ પણ નામ પાડી શકે છે। હવે નામ પાડવાનું હોય ત્યારે આપણે શું કરવું જોઈએ, જે વખતે નામકરણ સંસ્કાર આપણે કરીએ છીએ ત્યારે પહેલા તો કે આપણા જે પંડિતજી હોય ભૂદેવ હોય એમના ત્યાં જવું પડે, એમને વંદન કરવા જોઈએ અને એમને કહેવું જોઈએ કે મારા દીકરાની આ તારીખ અને આ વાર છે તો હે ભૂદેવ કયું એનું નામકરણ સંસ્કાર માટે કઈ રાશિ અને કયું અક્ષર આવે છે। જે રીતે આપણે જોઈએ તો ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો ત્યારે નંદ બાબા અને યશોદાજી એ પોતે પણ પોતાના ઋષિના ત્યાં ગર્ગાચાર્ય ઋષિ હતા એમના ત્યાં ગયા હતા અને ત્યાં ગયા બાદ ભગવાન કૃષ્ણની એવું કહેવાય કે ભગવાન ઠાકોરજીની કુંડલીને જોઈ અને ગર્ગાચાર્ય ઋષિએ એમનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું। તે રીતે આપણે પણ આપણા દીકરાને જ્યારે સારું નામ પાડવું હોય ત્યારે હંમેશા એની રાશિ એ જાણવી જરૂરી છે, તે અક્ષર પ્રમાણે આપણે એનું નામ પાડીએ તો તે એને વધારે ફળદાયી હોય છે। હવે આ વિધિ વિધાન પણ હોય છે કે જ્યારે નામકરણ જો આપણે આપણા ઘરે કરવું હોય ત્યારે બાળકના જન્માક્ષર બનાવવાના સાથે સાથે ઘરની અંદર ઘરનું શુદ્ધિકરણ કરવાનું, કેમ કે ઘરમાં સૂતક હોય એ સૂતકમાંથી મુક્તિ મેળવવાનું, ઘરમાં શુદ્ધિકરણ કરી ગંગાજળનો છંટકાર કરી નાનકડો હવન કરી ઘરનું શુદ્ધ ઘર શુદ્ધ બન્યા બાદ દેવી દેવતાની આપણે પૂજા કરી છે ને તે વખતે એ દિવસથી પૂજાની શરૂઆત થાય છે ત્યારે તે બાળકને ખોળામાં રાખીને મા બાપ કુળદેવીની પૂજા કરે છે, ગણેશજીની પૂજા કરે છે, હવન કરી અને એ બાળકને એવું કહેવાય છે કે સૂર્યદેવના દર્શન કરાવે છે। એ બાળકને સૂર્યદેવના દર્શન કરાવવાના અને સૂર્યમાં જેવું તેજ છે તેવું જ તેજ આ બાળકના જીવનમાં પ્રાપ્ત થાય। સૂર્ય ભગવાન એને સારી વિદ્યા આપે, સૂર્ય ભગવાન એને સારું તેજ આપે, સૂર્ય ભગવાન એનું આરોગ્ય સારું રાખે અને સૂર્યદેવ એને પ્રતિષ્ઠિત બને એ નામના એની મોટી થાય તે માટે સૂર્યદેવના દર્શન કરાવવાના હોય છે અને દહીં એને થોડું ચટાડવાનું હોય છે, બાળકને થોડું દહીં ચટાડવાનું અને દહીં ચટાડતી વખતે પણ ભગવાન સૂર્યદેવનો મંત્ર બોલવાનો છે, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ આ મંત્ર તમે જાપ કરી શકો છો અથવા ઓમ સૂર્યાય નમઃ
અથવા ઓમ આદિત્યાય નમઃ આ ભગવાન સૂર્યદેવના જે નામ છે તે નામ બોલીને આપણે સૂર્યદેવની પૂજા કરવાની છે। એ દિવસે શક્ય હોય તો આપણે અર્ઘ્ય પ્રદાન સૂર્યદેવને કરીશું, બાળકનો હાથ લગાવીને સૂર્યદેવને આપણે અર્પણ કરીશું તે જલ, અને બાળકને સારું તેજ મળે તે માટે સૂર્યને વંદન કરાવીશું। હવે વાત કરીએ આપણા ઘરમાં જ્યારે એ બાળકને લાવ્યા બાદ ઘરમાં હવન થાય અને એના કાનની અંદર જમણા કાનની અંદર એ નામકરણ સંસ્કાર કરવાનું હોય છે। દીકરાની શરૂઆત એના જીવનની શરૂઆત નામકરણ સંસ્કારથી થાય છે તો ચોક્કસ એનું સારું નામ એના માતા પિતા અથવા એના ભાઈએ ચોક્કસ સારું નામ રાખવું જોઈએ અને એ નામ પ્રમાણે એનું કાર્ય પણ એના જીવનમાં એનો ધ્યેય પણ સિદ્ધ થતો હોય છે। તો મિત્રો આજે બહુ સરસ મજાની મેં તમને જાણકારી આપી છે નામકરણ સંસ્કારની, પરંતુ નામકરણ સંસ્કાર કરતા પહેલા ઘરનું શુદ્ધિકરણ, દેવી દેવતાઓના આશીર્વાદ, બ્રાહ્મણને બોલાવીને હવન, બ્રાહ્મણ દ્વારા એના આશીર્વાદ, સૂર્યદેવને વંદન અને દહીં એને ચટાડવું એ તમે ભૂલતા નહીં, કેમકે આ વસ્તુ કરવાથી એના જીવનમાં દહીં ચટાડવાથી એનું સુકન્યાર થાય છે જીવન, તો એ પણ આપણે કરવું જોઈએ। આ રીતે વિધિ વિધાન કરશો તો ચોક્કસ એ બાળક તમારું નામ રોશન કરે છે। આજે મિત્રો સુંદર મજાની જાણકારી આપી છે નામકરણ સંસ્કાર વિધિ, આગળ પણ આપ તમને સુંદર મજાની જાણકારી આપતા રહીશું। મને આપો રજા, જય ભગવાન। જીવનમાં આપણે સારા સમયની રાહ જોઈને જ કોઈ પણ કાર્યની શરૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ જો કાર્ય સારી અને સાચી નીતિથી કરવામાં આવે તો તેમાં સફળતા અવશ્ય મળે છે। તો આવું જાણીએ આજનો નવો જ સુવિચાર। આજનો સુવિચાર: બુદ્ધિશાળી વ્યક્તિ અવસરની રાહ જોતો નથી પણ અવસર પેદા કરે છે। દર્શક મિત્રો, ભક્તિ સંદેશની આ સફરમાં આપણે નિત્ય મેળવીએ છીએ પ્રભુના આશીર્વાદ। આપણા શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવેલ બાબતોનું જ્ઞાન પણ આપણે મેળવીએ છીએ। આ રીતે આગળ પણ આપણે શાસ્ત્રો અને વેદોનું જ્ઞાન પીરસવાની સાથે જ પ્રભુના સ્થાનકના દર્શન આપને કરાવતા રહીશું। ત્યાં સુધી મને આપશો રજા, નમસ્કાર।